તમારે કાયદો વ્યવસ્થા જાણવા અમને કોઈ વાંધો નથી, ધક્કા મૂકી કરીને જાણી જોઈને તમે શું કહેવા, શું સાબિત કરવા માંગો છો ભાઈ? ડરાવવા માંગો છો, સીન સપાટા કરવા માંગો છો? એ ડરવાવાળા લોકો નથી, અમારા આદિવાસીઓ છે ને, અંગ્રેજો સામે પણ લડ્યા છે, ક્યારે ગુલામી અમે સ્વીકાર નથી કરી. કોઈના મગજમાં એવો ધુમાડો હોય તો કાઢી નાખજો. તમને અહીંયા આટલા બધા દારૂના બુટલેકરોના તમે પરમિશન ના આપ્યા છે, કેમ અટકાવતા નથી? નામો આપો, કાળિયો ભૂરિયો લાલિયો ભોલિયો આપો કે નામો. બંધ કરી દેજો, 10 પેટીના 5 લાખ 20 પેટીના 10 લાખ. પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઘણા લોકો પેન્ડિંગ છે, નળ સે જલમાં પાણી નથી આવતા, યુવાનો બેરોજગાર છે, અહીંયા શિક્ષકોની ભરતી આ વહીવટી તંત્ર દ્વારા કરવામાં નથી આવતી. અને છેલ્લા 3 દિવસથી 9 તારીખથી લઈને નર્મદા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બીજેપી સભ્ય અભિયાનમાં જોડાવા માટેની ઝુંબેશના રૂપે કામગીરી ચાલે છે. અમે ગઈકાલે 71 જણને ગામડાઓમાં રોક્યા, એમના આઈડી કાર્ડ જોયા તો TDOશ્રીએ જાતે બીજેપી સદસ્યના એક કર્મચારીના કાર્ડ બનાવ્યા, એમના પરથી OTP લઈને એમની નોંધણી કરી. તો દરેક જિલ્લાઓમાં હવે ભાજપના કાર્યકરોને લોકો ઊભા નથી રાખતા, એટલે હવે કર્મચારીઓને ટાર્ગેટ આપવામાં આવ્યો છે. અમારે ડીડિયાપાડાની વાત કરું, મનરેગાને 13,000 નો ટાર્ગેટ છે, તલાટીઓને, નાના સેજાવાળાને 500 અને મોટા સેજાવાળાને 800 નો ટાર્ગેટ છે. એવી રીતના DRDના તમામ કર્મચારીઓ છેલ્લા 3 દિવસથી સભ્ય નોંધણીની કામગીરી ઝુંબેશના રૂપે કરે છે, એના પુરાવા અમે આજે DDOશ્રી, કલેક્ટરશ્રી અને SPશ્રીને આપ્યા છે. જો આ લોકો પર કાર્યવાહી નહીં કરવામાં આવશે તો આવનાર દિવસોમાં મોટું આંદોલન થશે. પ્રશ્ન અહીંયા એ ઉપસ્થિત થાય છે, શું નર્મદા જિલ્લા વહીવટીતંત્રો એ વહીવટીતંત્રનો પગાર શું ભાજપની કમલમ ઓફિસોમાંથી આવે છે? તો કેમ આ ઝુંબેશના રૂપે આટલા બધા કર્મચારીઓ ગામડાઓમાં સભ્ય નોંધણી માટે નીકળી પડ્યા છે? તો એની રજૂઆત માટે આજે અમે આવ્યા હતા. દિન 5માં જે પણ કર્મચારી ઉપર કાર્ડ બન્યા છે, જે પણ કર્મચારી આ ઝુંબેશ ચલાવી છે, એમને પર કાર્યવાહી કરવાની કલેક્ટરશ્રીએ અમને બાહેધરી આપી છે, DDOશ્રીએ પણ બાહેધરી આપી છે. જો કાર્યવાહી નહીં થશે તો દિન 5 પછી હજારોની સંખ્યામાં અમે ફરી અહીંયા આવીશું અને ઉગ્ર આંદોલન અમારું આગળ ચાલુ રહેશે. TDOશ્રીએ સોમવારે 9 તારીખે મિટિંગો લીધી ડેડિયાપાડા, સાગબારા તમામ TDOએ, અને એમણે કીધું કે DDOશ્રીની સૂચના છે. અમે પોતે પૂછ્યું, DDOશ્રીની સૂચના છે અને ટાર્ગેટો આપ્યા, લક્ષ્યાંક આપ્યું અને ઝુંબેશના રૂપે કામગીરી ચાલે છે. આજે પણ બધા કર્મચારીઓ ગામડામાં છે, તો સરકારી કર્મચારીઓને આટલા બધા પ્રશ્નો છે તે દેખાતા નથી, અને BJPના સભ્યની નોંધણીમાં બધા ફરે છે. એટલા માટે અમે આજે હજારોની સંખ્યામાં અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે. જો આમને અટકાવવામાં નહીં આવે, એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવશે, તો 5 દિવસ પછી ફરી અમારું મોટું આંદોલન અહીંયા થશે. પોલીસ સાથે શું કામ ઘર્ષણ કરવાનું? અમે અત્યાર સુધીના જેટલા પણ આંદોલનો કર્યા છે, એક પણ સરકારે કે ખાનગી મિલકતને રૂપિયાનું પણ અમે નુકસાન નથી કરતા. છતાંય અમે કેવડિયાની પરવાનગી માગી, પરવાનગી પણ નથી આપવામાં આવતી. જ્યારે પણ પ્રોગ્રામ હોય અમને પરવાનગી જ નથી આપવામાં આવતી, અને અમે આવીએ એટલે પોલીસ જાણી જોઈને ધક્કા મૂકી અને જીભાજોડી કરવા ઉતરી પડે છે. તો અમારા નર્મદા જિલ્લાના પ્રશ્નો શું પોલીસ પૂરા કરવાની છે? પોલીસને અમે કીધું, તમે જે 2 નંબરના દંડ ઉઘરાવો છો મજૂરિયા લોકો પર, એ બંધ થવું જોઈએ. અગર નહીં થતું તો અમે આગળ જેટલા પણ એમણે બુટલેગરોને લાયસન્સો આપ્યા છે, બુટલેગરોને પરવાનગીઓ આપી છે, 10 પેટીના 5 લાખ 20 પેટીના 10 લાખ, એ અમે ખુલ્લા પાડીશું. એ કાલીઓ હોય, ભૂરીઓ હોય, ભોલીઓ હોય કે લાલીઓ હોય, બધાના નામ આવનાર દિવસોમાં ખુલ્લા પાડીશું. બિલકુલ દારૂબંધીનો અમલવારી બિલકુલ નથી થતી. કેટલી વાર અમારે ધરણા પર બેઠવું પડે દારૂના માટે, અહીંયા IG સાહેબનું ઇન્સ્પેક્શન હતું, ત્યાં પણ અમે કીધું, છતાં પણ કોઈ નિરાકરણ નથી. એટલે પોલીસને અમારી વિનંતી છે કે પોલીસ હોય કે તલાટીથી લઈને કલેક્ટર કે અમારા જેવા ધારાસભ્ય, આપણે બધા પ્રજાના નોકર છે, પ્રજાના પરસેવાના ટેક્સના પૈસે આપણને પગાર મળે છે, આપણે ક્યારે પ્રજા પર માલિક નહીં બનવાનું, બધા સાહેબગીરી કરવા લાગેલા છે. એટલા માટે જ આજે અમારે ઉગ્ર સ્વરૂપે રજૂઆત કરવી પડી છે. આ બાબતની આજે SP સાહેબ સાથે રજૂઆત કરી છે. આવનાર દિવસોમાં કેટલા ચેકપોસ્ટો RTO દ્વારા અને પોલીસ દ્વારા ઊભા કરવામાં આવ્યા છે એની પણ અમે તપાસ કરીશું, અને કેટલો દંડ છેલ્લા વર્ષમાં આજની સ્થિતિએ કેટલો દંડ એમણે ઉઘરાવ્યો છે, કયા પ્રકારના વાહનો પર, એ પણ અમે માહિતી માગીશું. હવે કાચનું મને બહુ આઈડિયા નથી, પણ ગેટ બંધ હતો એટલે ગેટો બી કૂદી કૂદીને ગેટો ખોલાવીને અમે અંદર ગયા છે.
ટીડીઓ આપણે ડેડિયાપાડાના ટીડીઓ મારે ત્યાં ગઈકાલે કર્મચારીઓ આવ્યા, એમને પૂછ્યું, એમના કાર્ડ પણ મેં લીધા. તો ડેડિયાપાડાના ટીડીઓ જગદીશ સોની અને તમામ ટીડીઓને સૂચના છે અને ડીડીઓ સાહેબે કીધું છે આવી રીતના બધા કર્મચારીઓના પણ કાર્ડ બન્યા છે અને આ જ કર્મચારીઓ ઝુંબેશના રૂપે હવે આ બધા કર્મચારીઓ છે. એ ટીડીઓ જાતે કર્મચારીઓનું રજીસ્ટ્રેશન કર્યું અને કર્મચારીઓ પર ઓટીપી આવે છે માગીને કાર્ડ બનાવ્યા છે ટીડીઓ જાતે. આ તમામ હજુ ઘણા છે, આ બધા કર્મચારીઓ છે. તો શું કર્મચારીઓને પગાર ભાજપના કાર્યાલયમાંથી મળે છે? એટલા માટે જો આ કર્મચારીઓ પર કાયદેસરની કાર્યવાહી નહીં થશે, દિન પાંચ પછી આનાથી પણ મોટો આંદોલન અહીંયા કલેક્ટર કચેરી પર થશે. નર્મદા જિલ્લા કે અંદર રાજપીપળા મેં ડેડિયાપાડા ધારાસભ્ય શ્રી ચૈત્રભાઈ વસાવા આજ કુછ રજૂઆતોં કે સાથ મેં કલેક્ટર ઓફિસ મેં લોગો કે સાથ આયે થે. નર્મદા જિલ્લા કલેક્ટર ઓફિસ મેં કોઈ ભી ધરના પ્રદર્શન યા ઇસ તરીકે કી કોઈ એક્ટિવિટી કરની હૈ તો ઉસકે લિયે પરવાનગી લેની પડતી હૈ. ઉસ તરીકે કા જાહેરનામા ભી યહાં પે અભી લાગુ હૈ. એસી કોઈ પરવાનગી ઉનકે દ્વારા નહીં લી ગઈ થી, ઇસકી વજહ સે પુલિસ ને ઉનકો બહાર રોકા થા. ઓર શરૂઆત મેં રોકને કે બાદ મેં જબ ઉનકો યે સારી ચીઝે બતાઈ ગઈ તબ શાંતિ સે ઉનકે સાથ કે પાંચ છ લોગો કે સાથ મેં ઉનકી સંબંધિત અધિકારી શ્રી કે સાથ મેં મુલાકાત ભી હો ગઈ. ઉનકી રજૂઆતે ઉન્હોને વહાં પે બતાઈ હૈ ઓર ઉસકે ઉપર જો ભી આગે કાર્યવાહી વો પ્રશાસન કે દ્વારા કી જાયેગી. इस प्रकार से ये प्रसंग शांतिपूर्ण रीते पूरा हो गया है. मेरे आप सभी से विनती है आपके माध्यम से कि जिले में शांतता कायदा और सुव्यवस्था बनाए रहे और जो भी जाहिरनामा लागू है उन सभी जाहिरनामों का आपके द्वारा पालन हो. सर, उन्होंने आक्षेप भी लगाया कि यहाँ पे दारू का कईयों के नाम भी बोले रिपोर्ट में. મેરે પાસ એક્ઝેક્ટ ઇન્ફોર્મેશન ઉન્હોને ક્યા ક્યા હુઆ વો નહીં હૈ. મેં લેકર અગર ઉનકી કોઈ આક્ષેપ હૈ તો ઉનકે ઉપર કાર્યવાહી ભી હમ કરેંગે. ઓર મેં આપકો યે બતાના ચાહુંગા કે આજ કી પરિસ્થિતિ મેં જિલે મેં 2022 કી તુલના મેં 23 મેં ઓર 23 કી તુલના મેં 24 મેં પ્રોહિબિશન કે ઓફેન્સિસ કી સંખ્યા યે 10-15% જ્યાદા હૈ. ઓર હમને ક્વાલિટી કેસીસ ભી બહોત અચ્છે ખાસે કિયે હુએ. નર્મદા જિલ્લા બોર્ડર ડિસ્ટ્રિક્ટ હૈ, ઉસકી વજહ સે ચેકપોસ્ટ કે ઉપર ભી બહોત અચ્છે સે ચેકિંગ ચલતી હૈ. ઓર નર્મદા જિલ્લા પોલીસ, ગુજરાત પોલીસ ઓર સરકાર દારૂ કે ખિલાફ કડકસર પગલાં લે રહી હૈ ઓર લેતી રહી. મેને જૈસે બતાયા કે કલેક્ટર ઓફિસ મેં કોઈ ભી ધરના પ્રદર્શન કરના હૈ તો જાહેરનામા કા અમલ કરના હોતા હૈ ઓર જાહેરનામા કે અનુસાર આપ ઇતને સારે લોગોં કો પરવાનગી કે સિવા નહીં લેકે આ સકતે તો ઉનકો ઉસકે લિયે રોકા ગયા. ઓર રોકને કે બાદ મેં ફિર ઉનકે સાથ પાંચ છ લોગોં કો કલેક્ટર શ્રી કે સાથ મેં મુલાકાત કરવાઈ ગઈ ઓર વહાં પે કલેક્ટર શ્રી ને ઉનકી રજૂઆત સુનકર આગે કી કાર્યવાહી કરને કા જો ભી નિર્ણય હૈ ઉનકે તરફ સે લિયા ગયા હૈ.